નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યામિત્ર પર. આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 19 એક બપોરે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના ગુજરાતી વિષયના સ્વાધ્યાય તેમજ ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથી અને ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સમજૂતી સાથેના જે સોલ્યુશન છે તેમના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 19 એક બપોરેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એમાં પહેલો સવાલ, ખેતરના શેઢે શું બન્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ ખ, સારસી ઉડી ગઈ હતી. ત્યાર પછી બીજો સવાલ, કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? તો જવાબ આવશે વિકલ્પ ઘ, મહુડી. મિત્રો, ધોરણ 3-12ના બધા જ જે વિષયના સ્વાધ્યાય છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય અથવા તો સ્વાધ્યાય સોલ્યુશનની જો બુક તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, ઢોંચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે? તો જવાબ આવશે કે માને કવિ ઢોંચકીમાં છાશ રેડી દેવાનું કહે છે. બીજું, કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? ઉત્તર, ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે કેમ કે હવે તેમને કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? તો જવાબ આવશે કે પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એક સારસી કે જે કવિને બહુ જ પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે. મિત્રો, ધોરણ 3-8ની સ્વઅધ્યયન પોથીના બધા જ વિષય જે છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની PDF અને સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. 70 46 22 22 54 અથવા 55 અથવા તો 90 33 84 31 25 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF અથવા તો બુક તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. એમાં પહેલો સવાલ, સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. તો જોઈએ ઉત્તર, ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમણે એની પરવા નથી. તે બપોરે જમવા માટે ઢોંચકીમાંથી કાઢેલી છાશને ફરી રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. સમગ્ર કાવ્યમાં ગામડાના જીવનનું વર્ણન છે. પોતાના ખેતરમાં હળ છે, મા છે, બળદ છે, મહુડી છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી. હવે તેમનું જીવનમાંથી રસ ઉડી ગયો છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે કે કેવળ શૂન્ય મસ્ક થઈ અને તેને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. બીજો સવાલ, ગ્રામ્ય જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. એક બાજુ ગોળ તૈયાર થતો હોય તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. થોડીવાર મહુડીને છાંયો આરામ કરે, આવનારા મુસાફરો અને મહેમાનો સોના જેવા પીળો ગાય ખાવા આપે અને આદુ લીંબુ નાખી શેરડીનો રસ પાય. આ રીતે મહેમાનોનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરે. ગામડાના જીવનમાં ખેતરવાડી ખેડૂતોનું સાર સર્વસ્વ છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરી અને ખેડૂત પોતાને ખેતર જવા નીકળી પડે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય, બળદ પણ આમ તેમ ફરે, ઘાસ ચારે અને થોડીવાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય, શેરડી ઉગી હોય અને શેરડીનો કોલું પણ ફરતો હોય. મિત્રો, આપણી ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે આપણી આ ચેનલ છે તે ચેનલના બીજા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેમ કે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ, એના તમે અહીંયા જોઈ શકો છો કે આપણને કેટલીક
લિંક આપવામાં આવેલી છે, બારકોડ આપવામાં આવેલા છે, જે સ્કેન કરી અને તમે એના સોલ્યુશનની સ્કેન કરી અને તમે આપણા સોશિયલ મીડિયા ઉપર જોડાઈ શકો છો. તો દરેક વિદ્યાર્થી હોય અવશ્ય જોડાઈ જવું. મિત્રો, ફરી મળીશું આપણે પાઠ નંબર 20ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. 20મા પાઠના સ્વાધ્યાય સોલ્યુશનનો લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.